हूँ डॉक्टर अनूप पटेल, फाउंडर ओम फिजियोथेरापी क्लिनिक एंड फिटनेस सेंटर नवरंगपुरा अमदावाद। हूँ आज आपने बतावा जा रही छू फेफसा अमुक कसरतो जे हाल चाली रहेली महामारी में तमने स्वस्थ रहवा लाभदायी छे। पहली कसरत छे तो हाथ ऊपर लई जाओ, नीचे लाओ। एमां ज्यारे हाथ ऊपर लई जाओ त्यारे श्वास अंदर लेवानो, नीचे लाओ एटले बहार काढवानो। एमां श्वास हूँ तमने बताऊ कई रीते करवानुं छे। જ્યારે હાથ ઉપર લઈ જાઓ ત્યારે નાકથી શ્વાસ લેવાનો છે, નીચે લાવ ત્યારે મોઢેથી બહાર કાઢવાનો છે। આ છે પહેલી કસરત। પછી બીજી કસરત છે ફૂંક મારવાની। તમે જેટલી લાંબી ફૂંક મારી શકો એ રીતે મારવાની છે। આ બીજી કસરત છે। ત્રીજી કસરત છે ઓમ બોલવાની। તમે જેટલું લાંબુ ઓમ બોલી શકો એટલું બોલવાનું છે। આ ત્રણ કસરત છે જે તમારે કરવાની રહેશે। આ ત્રણ કસરત બધાએ પોતાની બોડીની ક્ષમતાને અનુલક્ષીને અલગ અલગ રિપીટેશનમાં કરવાની હોય છે। શરૂઆત 4 કે 5 રિપીટેશનથી આપ કરી શકો છો, પછી જેની જેટલી બોડીની ક્ષમતા એને અનુલક્ષીને તમે એના કાઉન્ટ વધારી શકો છો। આ ત્રણ કસરત તમારે દિવસમાં 5 થી 6 વખત કરવાની રહેશે અને તમે થાક ના લાગે એ રીતે આ કસરત કરવાની છે। થાક લાગે તો આ કસરતના રિપીટેશન ઘટાડી દેવાના છે। સૌથી મહત્વનું બીજું એક છે કે જેને કોરોના પોઝિટિવ છે, જે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે એ પણ આ કસરત કરી શકશે, જે નેગેટિવ છે એ પણ આ કસરત કરી શકશે, અને જેને કોરોના પોઝિટિવ હતો અને હવે નેગેટિવ રિપોર્ટ આવે છે એ પણ આ કસરત કરી શકે છે। એટલે કોઈ પણ વ્યક્તિ આ કસરત કરી શકશે। હવે બીજું છે મહત્વનું એકદમ કે જેને કોરોના પોઝિટિવ છે એ વ્યક્તિએ શું કરવું છે। સૌથી વધારે એને બને એટલો સમય દિવસમાં ઊંધા સૂવાનું છે। ઊંધા સૂવાથી એમની રિકવરી ફાસ્ટ થશે। જેટલું જે પણ ઊંધા સૂઈ શકે છે એટલું ઊંધા સૂવાથી રિકવરી ફાસ્ટ થશે। બીજું કોઈને એમ લાગે કે ભાઈ ઊંધા નથી સૂઈ શકતા તો પડખું ફરીને સૂવાનું, થોડીક વાર જમણી બાજુ થોડીક વાર ડાબી બાજુ, એ રીતે તમે દિવસમાં બને એટલો સમય ઊંધા સૂવો અને પડખું ફરીને સૂવો તો તમારી રિકવરી ફાસ્ટ થશે। આની સાથે હું આ વિડીયો સમાપ્ત કરું છું। જય હિન્દ।